નમસ્તે બાળ મિત્રો, આપણે આજે ધોરણ 1 ની ગણિત ગમતની સ્વાધ્યાય પોથીમાં ગયા વિડીયોમાં અહીંયા સુધી કરી ગયા અંક જેટલા રાઉન્ડ. હવે બાજુમાં ગણો અને સાચા અંક ફરતે રાઉન્ડ કરો તો આને ગણવાના છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 અને 17. તો આ એકડે સાતડે 17 એના ઉપર રાઉન્ડ કરવાનો. એના પછી આવી રીતે પણ કરી શકો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 એટલે 10 ઉપર શું કરવાનો? રાઉન્ડ કરવાનો. એવી જ રીતે આ બે તમે જાતે કરશો ગણીને. એના પછી ગણો અને ચોરસમાં સાચો અંક લખો. હવે આ શું છે? 10 નું જૂથ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. 10 પછી 11, 12, 13 અને 14. તો અહીંયા બોક્સમાં લખવાનું 14. એવી જ રીતે આ પણ 10 જ છે. 10 પછી 11, 12, 13, 14, 15 અને 16. તો બોક્સમાં લખવાનું 16. એવી રીતે આ બે તમે જાતે કરશો. એના પછી છે ચડતો અને ઉતરતો ક્રમ. અહીંયા તમને બતાવ્યું છે, જો 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. આ શું કહેવાય? ચડતો ક્રમ કહેવાય. એક એક પગથિયું ચડાય છે અને અહીંયા એક એક પગથિયું ઉતરાશે એટલે ઉતરતો ક્રમ. 20 પછી 19, 18, 17, 16, 15, 14, 13, 12 અને 11. હવે અહીંયા તમને ચડતા ક્રમમાં લખવાનું છે. 11 પછી 12, 12 પછી શું આવશે? તો 13, 13 પછી 14, 14 પછી 15, 15 પછી 16. પછી 15 અને 16 આપેલા છે એને વળી 17, 18, 19 અને 20. આવી જ રીતે આ બે તમને જાતે કરવાના છે. એના પછી ઉતરતો ક્રમ. ઉતરતો ક્રમ તો અહીંયા ઉતરતો ક્રમ છે એમાં 18 અને 17 આપેલા છે. 18 અને 17 પછી શું આવશે? તો 16. ઉતરતો ક્રમ જોવાનો છે, બરાબર. 16 પછી 15, 14 અને 13. પછી 16 અને 15 આપેલા છે અને પછી શું આવશે? 14, 13, 12 અને 11. તો આવી રીતે આ બે તમે જાતે કરશો. એના પછી ચડતા ક્રમમાં લખવાના છે. 11 પછી 12 પછી 13, 14, 15, 16 એવી રીતે. અને ઉતરતો ક્રમ જુઓ. ચડતો ક્રમ એટલે આ આવશે ચડતો ક્રમ. પછી ઉતરતો ક્રમ એટલે 20 થી કરી અને 11 સુધી. એવી રીતે આ બે તમે જાતે કરશો. એના પછી આ જુઓ, અહીંયા ગણવાના છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16. તો અહીંયા 16 લખવાના. પછી આ ગણવાના. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. તો અહીંયા શું લખવાનું? 12 લખવાનું. એવી રીતે અહીંયા તમને ઉદાહરણ આપેલું છે. હવે અહીંયા ગણો અને ચોરસમાં જવાબ લખો. તો આ છે એ પેલું શું કહેવાય? 10 નું જૂથ કહેવાય. તમે આમ પણ ગણી શકો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 થયા. હવે છૂટા ગણવાના. 10 પછી 11, 12, 13 અને 14. તો આ ખાનામાં 14 લખવાના. એવી જ રીતે આ 10 છે. 10 પછી 11, 12, 13, 14, 15, 16 અને 17. આવી રીતે. એના પછી આ પણ 10 નું જૂથ છે. 4, 5, 6, 7, 8, 9 અને 10. 10 પછી 11, 12, 13, 14 અને 15. તો અહીંયા શું લખવાનું? 15 લખવાના. એના પછી આ 10. 10 પછી શું આવે? 11 અને 12. તો અહીંયા શું લખવાનું? 12. તો આ તમે જાતે કરશો. એના પછી મોટી સંખ્યા ઉપર રાઉન્ડ કરવાનો છે. 15 અને 18 આપેલા છે. હવે આ બે માંથી મોટી સંખ્યા કઈ કહેવાય? તો 18. એના પછી 20 અને 11 આપેલા છે. તો 20 મોટી સંખ્યા કહેવાશે. એવી રીતે આ 1, 2 અને 3 તમે જાતે કરશો. એના પછી નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરવાનું છે. હવે 13 અને 17 આપેલા છે એમાં નાની સંખ્યા કઈ છે? તો 13. તો એમાં શું કરવાનું છે? ત્રિકોણ કરવાનું છે, ગોળ નથી કરવાનું, બરાબર. એના પછી 18 અને 8 આપેલા છે તો 8 ઉપર ત્રિકોણ. એવી રીતે આ 1, 2, 3 તમે જાતે કરશો. હવે નીચે પાંદડા ગણો પછી ખાલી જગ્યામાં લખો. અહીંયા કને પાંદડા ગણવાના છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. તો અહીંયા શું લખવાનું? 13 લખવાનું અને અહીંયા પણ 13. એના પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8,
नौ दस अग्यार बार तेर चौदह पंदर तो अहीं खाली जगह में पंदर लखवानुं अने बॉक्स में पण पंदर एवी ज रीते आ उंदर गणवाना छे ई तमे जाते गणजो। एना पछी गणो अने चोरस में अंक लखो अने राउंड में शुं करवानुं छे बने माथी मोटी संख्या माटे राइट अने नानी संख्या में चोकड़ी। हवे आ घणी अने अहीं लखवाना छे पछी राइट ने चोकड़ी गोल में करवाना छे। तो एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार बार तेर अने चौदह तो अहीं शुं लखवानुं चौदह पछी एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार बार तेर चौदह पंदर सोल सत्तर अठार अने ओगणीस तो अहीं शुं लखवानुं ओगणीस। हवे आ बे माथी मोटी संख्या कई थी ओगणीस थई तो एनामां राइट अने चौदह मां चोकड़ी एटले मोटी संख्या में राइट अने नानी संख्या में चोकड़ी। एवी ज रीते बोल गणवाना एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार बार तेर चौदह अने पंदर तो बॉक्स में लखवानुं पंदर एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अने अग्यार तो अहीं अग्यार लखवाना। हवे मोटी संख्या कई थी पंदर थी तो एमां राइट अने नानी संख्या में चोकड़ी। एवी रीते तमे आ जाते एक करशो। एना पछी तरत पहेलानी संख्या लखवानी छे ओगणीस पहेला शुं आवे तो अठार आवे एना पछी चौदह ना पहेला तेर पछी सोळ पहेला पंदर बार पहेला अग्यार वीस पहेला ओगणीस एवी रीते आगळनी संख्या लखवानी छे तरत पहेलानी। एटले आ हुं जे ऊपर कर्युं एवी ज रीते नीचे तमने आखी लाइन करवानी छे। एना पछी तरत पछीनी संख्या लखवानी छे तो तेर पछी शुं आवशे चौदह आवशे बार पछी तेर अग्यार पछी बार अठार पछी ओगणीस अने चौदह पछी पंदर। एवी ज रीते आ नीचेनी आखी लाइन छे तमे जाते करशो। एना पछी वच्चेनी संख्या लखवानी छे तेर अने पंदर आपेला छे वच्चे शुं आवशे तो तेर पछी शुं आवे चौदह अग्यार पछी बार अठार पछी ओगणीस अने सत्तर पछी अठार। आवी रीते वच्ચેની સંખ્યા લખવાની છે તો આ લાઈન તમે જાતે કરશો નીચેવાળી એમાં પણ વચ્ચેની સંખ્યા પછી મોટી સંખ્યા ઉપર રાઉન્ડ કરો। હવે અહીંયા ચૌદ અને અઢાર આપેલા છે આ બેમાંથી મોટી સંખ્યા કઈ કહેવાય તો અઢાર એના ઉપર રાઉન્ડ। એના પછી અગિયાર અને તેર તો તેર ઉપર રાઉન્ડ પછી આઠ અને અઢાર તો અઢાર મોટી સંખ્યા કહેવાશે એના ઉપર રાઉન્ડ પછી સોળ અને છ તો છ અને સોળમાંથી મોટી સંખ્યા સોળ આવશે તો એમાં રાઉન્ડ પછી એક અને અગિયાર તો એક નાની છે અને મોટી કઈ છે અગિયાર એના ઉપર રાઉન્ડ। હવે આ નીચેની લાઈન છે એ તમે જાતે કરશો મોટી સંખ્યા ઉપર રાઉન્ડ એના પછી નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરવાનું છે તો વીસ અને તેર આપેલા છે હવે વીસ અને તેર માંથી નાની સંખ્યા કઈ થી તો તેર એમાં શું કરશું આપે ત્રિકોણ। હવે અહીંયા જે આપ્યું છે એ જ કરવાનું છે અહીંયા ત્રિકોણ કરવાનું છે તો ત્રિકોણ જ કરવાનું રાઉન્ડ નથી કરવાનું બરાબર। એના પછી સોળ અને સાત આપેલા છે તો સાતમાં આપે ત્રિકોણ કરશું પછી બે અને બાર છે તો આ બે માંથી નાની સંખ્યા બે છે એટલે એમાં ત્રિકોણ પછી અગિયાર અને અઢાર છે તો અગિયારમાં ત્રિકોણ પછી દસ અને ઓગણીસ છે તો દસમાં ત્રિકોણ। એવી રીતે તમે એક લાઈન નીચેની તમને કરવાની છે નાની સંખ્યા ઉપર ત્રિકોણ એના પછી સૌથી મોટી સંખ્યા ઉપર રાઉન્ડ કરવાનું છે અહીંયા બાર પંદર અને વીસ આપેલા છે તો બાર સૌથી નાની થી પછી પંદર અને વીસ વીસ સૌથી મોટી થી તો એમાં શું કરશું રાઉન્ડ એના પછી દસ ઓગણીસ અને અગિયાર દસ પછી શું આવશે અગિયાર અગિયાર પછી ઓગણીસ એટલે આ મોટી સંખ્યાથી તો એના ફરતે રાઉન્ડ એના પછી એક દસ અને વીસ તો એક નાની છે પછી દસ પછી વીસ વીસ સૌથી મોટી થી એટલે આમાં રાઉન્ડ એના પછી વીસ સાત અને પંદર સાત પંદર અને પછી વીસ આવશે એટલે મોટી કઈ થી તો વીસ એના ફરતે રાઉન્ડ કરવાનું। એવી જ રીતે સોળ ચૌદ અને તેર તો તેર પછી શું આવશે ચૌદ આવશે ચૌદ પછી સોળ આવશે એટલે સોળ મોટી સંખ્યાથી એટલે એના ઉપર રાઉન્ડ એના પછી આઠ નવ અને ઓગણીસ તો આમાંથી ખબર જ પડી આવી મોટી સંખ્યા કઈ છે તો ઓગણીસ એના પછી તેર પાંચ અને આઠ તો તેર મોટી સંખ્યા એના પછી અઢાર વીસ અને ઓગણીસ તો આમાં પણ વીસ મોટી સંખ્યા। એવી રીતે આ એક લાઈન તમે જાતે કરશો મોટી સંખ્યા ઉપર રાઉન્ડ એના પછી સૌથી નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરવાનો છે તો અહીંયા સોળ તેર અને ઓગણીસ આપેલા છે આપણે એ પણ જોઈએ કે ને કે પહેલી સંખ્યા કઈ આવે તો તેર આવે પછી સોળ અને ઓગણીસ તો નાની કઈથી સૌથી પહેલી આવી સૌથી નાની સંખ્યાથી એટલે એના ઉપર ત્રિકોણ કરવાનો
एना पछी 12 13 अने 14 तो 12 ऊपर त्रिकोण 5 10 अने 15 तो 5 ऊपर त्रिकोण 8 9 अने 19 तो 8 ऊपर त्रिकोण એવી રીતે આ એક લાઈન તમે કરશો એના પછી છે ખૂટતી સંખ્યા લખો 13 પછી ખાલી જગ્યા 15 પછી ખાલી જગ્યા આપેલી છે બરાબર તો 13 પછી શું આવશે તો 14 આવશે પછી 15 આપેલા છે 15 પછી 16 એવી જ રીતે અહીંયા 10 આપેલા છે 10 પહેલા શું આવશે 9 આવશે પછી 8 આપેલા છે 8 ના પહેલા 7 7 ના પહેલા 6 એના પછી 16 આપેલા છે 16 પછી શું આવશે 17 17 પછી 18 19 આપેલા છે અને અહીંયા 20 આવી રીતે આ એક લાઈન તમે ખૂટતી સંખ્યાની પૂરી કરશો એના પછી ક્રમિક અંકો જોડી ચિત્ર બનાવો અને રંગ પૂરો હવે આ ક્રમિક અંક જોડવાનો છે એટલે 1 થી જોડવાનો 1 2 3 પછી આવશે 4 5 છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પછી પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ આવી રીતે બનશે બરાબર પછી આમાં શું કરવાનું છે તમને રંગ પૂરવાનો છે એવી જ રીતે નીચે પણ એક થી કરવાનું છે તો તે તમે જાતે કરશો આમ 1 એના પછી 2 પછી 3 4 5 આવી રીતે તમે જાતે કરવાનું છે